ડાંગ જિલ્લાના સિવારી માડ ખાતે આવેલ અંધજન શાળામાં દિવ્યાંગ દિન નિમિત્તે રાજ્યના મંત્રી નરેશભાઈ પટેલ તથા ધારાસભ્ય વિજય પટેલની ઉપસ્થિતિમાં દિવ્યાંગ બાળકો માટે ડિજિટલ લેબનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અમેરિકાની સંસ્થા સાથે કરાર થયા બાદ નવા અભ્યાસક્રમ સાથે કોમ્પ્યુટર લેબનું લોકાર્પણ કરીને રાજ્યના મંત્રી નરેશ પટેલે શાળાના સંચાલકો તેમજ વિદ્યાર્થીઓને સારા ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી. આજે વિશ્વ વિકલાંગ દિવસ તરીકેની જે ઉજવણી પૂરા વિશ્વમાં જ્યારે ઉજવાઈ રહી છે ત્યારે આજે ડાંગમાં જે રીતે અમારા સ્વર્ગસ્થ મહેશભાઈ કોઠારીએ જે રીતે શરૂઆત કરેલી અને આજે ધનંજયભાઈ સાથે જે ટીમ કામ કરી રહી છે એ માનવ કલ્યાણ સેવા ટ્રસ્ટની અંદર અમારે આવવાનું થયું અને 150ની આજુબાજુ જે દિવ્યાંગો છે અને જે અંધશાળા તરીકે એ ડાંગમાં ખૂબ ફેમસ છે એ સંસ્થા જોડાણની સાથે જે રીતે ધનંજયભાઈ અને એમની ટીમ અન્ય લોકોના સહકારથી જે રીતે આત્મનિર્ભર ભારત બનવા જઈ રહ્યું છે ત્યારે આ પ્રમુખના વડપણ હેઠળ આ દિવ્યાંગ બાળકો પણ આત્મનિર્ભર બને આત્મવિશ્વાસ સાથે આવનારા દિવસોમાં એ ડિજિટલની દુનિયામાં એ પણ બાકાત નહીં રહી જાય અને એ પણ સારી રોજગારી મેળવી શકે એ દિશામાં જે લોકોના જે લેબ બની છે કમ્પ્યુટર સાથેની એ લેબનું પણ લોકાર્પણ હતું. ખૂબ આનંદ થયો આ બાળદેવોના દર્શન કરીને. ફરીવાર હું ધનંજયભાઈ અને એમની ટીમને અને અનેક દાતાઓને ખૂબ અભિનંદન આપું છું કે અમારા મને લાગે ત્યાં સુધી ટ્રાઇબલ બાળકો ખૂબ વધાર્યા હતા અને જ્યારે મારો પ્રભારી જિલ્લો ડાંગ છે ત્યારે આવનારા દિવસોમાં આ દિવ્યાંગ માટે જે રીતે ચિંતા આ સંસ્થા કરી રહી છે ચોક્કસ સરકાર તરફથી પણ હું આ સંસ્થાને મદદ કરવાનો મારો પ્રયત્ન હશે.